नमस्कार, स्वागत है बीआरजी न्यूज में। गुच्छी टॉक के तहत वडोदरा पुलिस ने 12 आरोपियों को धर दबोचा, लेकिन मुख्य सूत्रधार आरोपी असलम उर्फ बोरिया अभी भी पुलिस के गिरफ्तार से बाहर है। राज्य में पहली बार गुच्छी टॉक के तहत बड़ोड़ा में अपराध दर्ज हुआ। पहला मामला 1998 से संचालित उख्यात बिच्छू गिरोह के खिलाफ दर्ज किया गया। गिरफ्तार गिरोह के 12 सदस्य राज्य में अपराध पर लगाम के लिए बनाए गए। गुच्छी टॉक कानून के तहत पहली बार बड़ोड़ा में बिच्छू गिरोह के खिलाफ का अपराध दर्ज किया गया है। पुलिस ने गिरोह के 12 आरोपियों को गिरफ्तार किया है। मुख्य नायक गैंगस्टर असलम उर्फ बोरिया भूमिगत हो गए। हाल ही में बिच्छू गिरोह के 3 सदस्य ने सुबह फतेहगंज इलाके में 2 लोगों को एक चप्पू के साथ लूट लिया। इससे पहले भी बिच्छू गिरोह पर हमला, दंगा, डकैती, जबरन वसूली और संपत्ति को जब्त करने का आरोप लगाया गया है। घना वर्षों थी असलम उर्फे बोडियो वडोदराना पोताना गुनेगार सागरिको साथे मळीने एक बिच्छू गेंग बनावी छे। आ बिच्छू गेंग में 26 जेटला एना साथीदारो छे। आ गेंग द्वारा मुख्यत्वे वडोदरा सिटीना अलग अलग पुलिस स्टेशन में खून खूननी कोशिश, आर्म्स एक्ट, लूटफाट, धाड़, अलग अलग जे आईपीसी ना मेजर हेड छे ए हेठळ गुना रजिस्टर थयेल छे। आ गेंग सतत छेल्ला 1998 थी असलम उर्फे बोडिया विरुद्ध में कुल 62 गुना रजिस्टर थयेल छे अने एना सागरितो विरुद्ध अलग अलग जगह घणा बधा गुना रजिस्टर थयेल छे अने आ एक्टिविटी ए लोकोए हजी पण कंटीन्युअस चालू राखी छे। એટલે ઓર્ગેનાઇઝ ક્રાઇમ, સંગઠિત અપરાધ, આને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુસ્સી ટોક 2015 એક નવો કાયદો અમલમાં આવેલ છે। એ કાયદા હેઠળ અસલમ ઉર્ફે બોડિયો અને તેના 26 સાથીદારો વિરુદ્ધ ગઈકાલે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં અત્યારે કુલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના આરોપીની તપાસ ચાલુ છે। એ પ્રક્રિયા તો કોર્ટને આધીન હોય છે, પણ આ કાયદો એના જે છેલ્લા ઘણા વખતથી એની કન્ટિન્યુઅસ જે ઓફેન્સ કહેવાય છેલ્લા 10 વર્ષમાં એ બધા ઓફેન્સને નજરને રાખીને એક આ કાયદો બનાવવામાં આવ્યો છે કે આ ગેંગ ઓર્ગેનાઇઝ રૂપે કામ કરે છે। એટલે તમે જોયું કે અસલમ બોડિયો એ આ બિચ્છુ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને એને બાકીના એના સાગરીતો સાથે મળીને વડોદરા સિટીની અંદર અલગ અલગ પ્રકારના ગુના આચર્યા છે અને આ બધા પર અંકુશ લાવવા માટે આ એક્ટ હેઠળ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। મેં તમને અગાઉ જ જણાવ્યું એ પ્રમાણે કે અસલમ ઉર્ફે બોડિયો જે 1998 એ કાર્યરત છે વડોદરા સિટીની અંદર અને એના વિરુદ્ધમાં 62 ગુના રજીસ્ટર થયેલ છે અને એના અલગ અલગ સાગરીતો છે એ આ સિન્ડિકેટ, આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવે છે અને અલગ અલગ ગુના આચરે છે જેની અંદર તમે મેજર ગુનાઓ મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે ખૂન ખૂનની કોશિશ, લૂંટફાટ, ધાડ, આર્મ્સ એક્ટને લગતા ગુના, મિલકત પચાવી પાડવી, આ તમામ ગુનાઓ એમની વિરુદ્ધમાં રજીસ્ટર થયા છે અને આ ગેંગની અત્યારે પણ પ્રવૃત્તિઓ ચાલુ છે અને માનવાન એને ધ્યાને રાખીને આ ગુનો એની વિરુદ્ધમાં રજીસ્ટર કરવામાં આવેલ છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।